શિક્ષણમાં એવા હાઈસ્કૂલ સુધીમાં કે એવા કોઈ એવા શિક્ષકો યાદગાર કે કોઈ શિક્ષણની ઘટના યાદગાર અથવા શિક્ષકો એ સમયના કેવા આપને? શિક્ષકો બરોબર યાદ છે અને કડક પણ નહોતા. એક શિક્ષક યાદ આવે છે મને કે પેલા ને ઘણી વાર આમ ફૂદા ઉડતા 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 આવે એમ. એટલે એક ક્લાસમાં હું બેઠી હતી, ક્લાસ ચાલુ હતો, શિક્ષક શીખવતા હતા ને એક નાનકડું જીવડું ઉડતું ઉડતા આવ્યું. એટલે મેં આખી એની યાત્રા આમ જતી જતી આમ જોઈ બધે. એટલે શિક્ષક મારી સામે જોઈ રહ્યા અને હું પતંગિયા સામે ફૂદા સામે જોતી હતી. અને પછી એને ક્યાં ધ્યાન છે એમ. અને ફૂટપટ્ટીથી મારતા ત્યારે તો ફૂટપટ્ટી આમ ઉગામી એટલે મેં હાથ ધર્યો, પણ જેવી એમને આમ મારવા કર્યું એટલે મેં ખેંચી લીધો હાથ. પછી બધા હસ્યા, નહીં પણ હસ્યા ને તો વાત પૂરી થઈ ત્યાં. પણ એટલું મને યાદ છે કે અને પાછળ નંબર આવતો, 1-10 આવતો કે બહુ અચાનક સમજણ, હોશિયારી જેને કહીએ ભણવામાં, એ 8 ધોરણથી અચાનક જ આવી, ખબર ન પડી એમ. પણ પછી પહેલાં નંબર આવવા લાગ્યો. એ શી રીતે બન્યું તેની કંઈ ખ્યાલ નથી, પણ 8 ધોરણથી અમને સંસ્કૃત આવતો. એ સંસ્કૃતમાં મને બહુ રસ પડ્યો અને સંસ્કૃતમાં હંમેશા બહુ માર્ક આવતા. મને હજુ યાદ છે, મારી સ્મરણ શક્તિ સારી હોવી જોઈએ, હવે તો નથી પણ ત્યારે, કે સંસ્કૃતના ટીચરનું નામ નથી યાદ મને, પણ એમણે એક શ્લોક કહેલો કે કામદેવ આવે છે શિવના તપનો ભંગ કરવા માટે, દેવો એને મોકલે છે કે તો શિવ નેત્ર ઉઘાડે છે અને ગુસ્સાથી એની સામે જુએ છે. ત્યારે આકાશવાણી થાય છે કે ક્રોધમ પ્રભો સંહર સંહરેતી યાવત મરુદખે મરુતામ ચરંતી. આકાશમાં હજી મરુતોની દેવગણોની વાણી થાય છે કે ક્રોધમ પ્રભો સંહર સંહરેતી, સંવરણ કરો ક્રોધનું. તાવત સ વન્ની ભવનેત્ર જન્મા, તાવત સ વન્ની ભવનેત્ર જન્મા, ભસ્માવશેષમ મદનમ ચકાર, ભસ્માવશેષમ મદનમ ચિત્યા. એ નેત્રોમાંથી પ્રગટ થયેલા અગ્નિએ કામદેવને ભસ્માવશેષમ, ભસ્માવશેષ કરી નાખ્યો. તો ચિત્ર તો બહુ સુંદર છે, પણ લય એનો મને બહુ ગમ્યો. જે આગળથી મને લાગે છે કે મારા લખાણોમાં અમુક લય ને છે, તે એને દીક્ષા કહો કે એનું બીજ વવાયું તે વખતે એમાંથી ભસ્માવશેષમ મદનમ ચકાર. તમે બોલો તો પણ એટલું સરસ લાગે કે તાવત સવનની ભવનેત્ર જન્મા ભસ્માવશેષમ મદનમ ચકાર. તમે સંસ્કૃત ભણેલા તો બરોબર, અને એટલું બધું ઊંડાણથી ન ભણી શકાણો એનો હજી થોડો અફસોસ પણ રહે, કારણ કે સંસ્કૃત ચૂકાઈ જાય તો ઘણું બધું ચૂકાઈ જાય છે. અને બેન, એ સમયમાં ગણિત પ્રિય વિષય કે એવું ખરું? ગણિત વિષય પ્રિય હતો, ગણિતમાં 100 100 માર્ક આવતા. પણ પછી આગળ જતા સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્લિશ બહુ જ પ્રિય. અમને 5 ધોરણથી ઇંગ્લિશ શરૂ થયેલું, અથવા ઇંગ્લિશમાં પણ મારા હંમેશા જેને પેલા અલગ અલગ વિષયમાં માર્ક આપે ને એમાં ઇંગ્લિશમાં મારા હંમેશા સૌથી વધારે માર્ક આવતા. અને મારું ફની થિંગ કે મારે જે બધા વલણો કહીએ ને આપણને, અમુક રિવાજો પ્રત્યેના કે આપણે ભારતીય સંસ્કૃતિના જે કે ઉત્સવો ને પર્વો ને જે બધા ક્રિયાવિધિઓ ને બધું છે, એ બધા પ્રત્યે મારી તદ્દન ઉદાસીનતા. એટલે મને એમ થતું કે ઘણી હું ગયા જન્મે તો પરદેશમાં જ હઈશ, અનુષમાં ભૂલે નહીં હો, કારણ કે આ રક્ષાબંધન જેમ કે એ મારા મગજમાં કે ઉતરતું જ નથી કે રક્ષાને બાંધે શું કરવા. અને એક દોરો ભલે તો પ્રતીક છે,
પણ બેન ભાઈની રક્ષા કરે ને બધું, એમ મને કંઈ ગળે કશે કોઈ વસ્તુ ઉતરે નહીં બધી, એવી અનેક બાબતો છે. અલુણા તો કેવું, છોકરીઓ શું કામ અલુણા કરે, છોકરાઓ કેમ ના કરે? જો મીઠું ખાવાથી આરોગ્યની દ્રષ્ટિએ કશું થવાનું હોય, ફાયદો થવાનો હોય તો બધાને થવો જોઈએ. એવી રીતે પેલા પીપળાની પૂજા કરે ને સંકષ્ટિના ને તેને બધું, એ બધાથી હું બહુ દૂર અને મારા ભાવ જગતમાં એનાથી તદ્દન વિચાર જગતથી બહુ જ દૂર એ બધી બાબતોથી. એટલે એટલે ફની કહું છું કે પછી મજાકમાં કે હું આ દેશમાં નહીં હોઉં, પરદેશમાં હોઈશ એમ. અને બીજું હા, એ અમારા સંસ્કૃતના શિક્ષક બહુ સરસ હતા. એ લગભગ પાંચમી ચોથી પૂરું કર્યા પછી પાંચ ને છ સાત આઠમાં, આઠમાંથી સંસ્કૃત થયું એમ. અને શિક્ષકોમાં બીજા એક રુદ્રપ્રસાદ દેસાઈ હતા, હા, એક એ પણ એક ટર્નિંગ પોઈન્ટે પણ મોટો ઇમ્પેક્ટ કહેવાય. એ ખાદી પહેરતા અને અત્યારે તો મારે 13-14 વર્ષની ઉંમર થઈ ગયેલી, અને હંમેશા પેલું જ્યોમેટ્રી શીખવતા અને સાથે કંઈક ને કંઈક આઝાદીની લડતની કે કોઈ દેશ નેતાની કે એવી વાતો કરતા. એ વાતોથી પણ મને જરા વધારે લડત વિશે, ગાંધીજી વિશે, સ્વતંત્રતા વિશે એ બધા ખ્યાલો મનમાં ધીરે ધીરે દ્રઢ થવા લાગ્યા. અને પછી મેટ્રિકમાં અમે આવ્યા ત્યારે, મીન્સ હું આવી ત્યારે 1942ની લડત શરૂ થયેલી, એટલે 3-1 મહિના તો બધું પિકેટિંગ કર્યું, સ્કૂલમાં જવાનું બંધ કર્યું, પત્રિકાઓ બધી વેચી, સરઘસ પ્રભાત ફેરીમાં જતા સરઘસો કાઢતા એ બધું, એટલે 1 વર્ષ ભણવાનું માંડી વાળેલું. એક દિવસ જેલમાં પણ ગયેલા, જેલમાં નહીં કહેવાય પોલીસ કસ્ટડીમાં. એમાં એવું થયેલું કે આગલા દિવસે અમને ખબર પડી હતી કે કલાભવન ઉપર કોઈ પ્રેકેટિંગ કરશે તો પોલીસ એને પકડી જશે. એટલે આપણે મનમાં તો આપણને એમ હોય કે આપણે તો બહુ બહાદુર છીએ, એટલે કીધું આપણે તો જવું કલાભવન પર. અને કીધું બીજા લોકો પણ હશે ને કલાભવન, એક જરાક ટેકરી પછી વડોદરામાં, તો ગઈ હું તો. અને પછી આ બાજુ જોઈએ તો બીજું કોઈ મળે નહીં, હું એકલી. એટલે મને તો બીજા પિકેટિંગ કરનારાઓ આવશે કંઈક, તો એટલી વારમાં તો પોલીસની ગાડી આવી અને મને પકડી ગઈ. પણ તે જરાય ગભરાટ કેવું કંઈ હોય એવું જરા પણ અત્યારે યાદ નથી આવતું, કે કોઈ પણ રીતની મનમાં બીક લાગી હોય કે હવે શું કરશે ને શું નહીં કંઈ નહીં. એટલે એ આઝાદી ને સ્વતંત્રતાની લડતનો ભાવ એટલો બધો મનમાં ઘૂંટાયેલો હશે, હોવો જોઈએ. પછી ત્યાં કસ્ટડીમાં બીજા બહેનોને પણ પકડેલા, એટલે બધા બેઠા હતા. સાંજ સુધી એણે અમને પીવાનું પાણી પણ નહીં આપેલું. પછી સાંજે અમે પ્રાર્થના કરવા માંડી, પ્રાર્થના કરવાની અમને ના પાડી, પ્રાર્થના નહીં કરવાની. પછી ત્યાં તો પછી રાતના બધા છોડી મૂક્યા, અને મારા ભાઈ પણ આવ્યા શોધતા શોધતા કે આ બેન ગઈ સવારની તો ક્યાં ગઈ છે એમ, એટલે ખબર પડી કે પોલીસ પકડી ગયા છે, એટલે જોવા આવ્યા. પછી એક નાનો અનુભવ પણ ઇન્ટરેસ્ટિંગ એમ. હા, 1500 વર્ષની ઉંમર એ હશે એ સમયે આમ ઘરમાંથી ઈચ્છા થાય તો પિકેટિંગમાં જવું જઈ શકાય. હા, આખું સ્કૂલ ભણવાનું છોડી દીધું 1 વર્ષ તો નો પ્રોબ્લેમ. આમ પછી બીજા વર્ષે થોડીક ભી ફરીને ફી ભરીને દાખલ થયા તો પણ એલાઉડ એમ. એટલે મારા બાપુજીની ઉદારતા એ રીતે તો ઘણી જ ઘણી જ ઘણી કહેવાય. એટલે સ્વતંત્ર જે એક બીજ હતું એને વિકસવાનું પણ પૂરેપૂરી તક એમણે આપી, પૂરેપૂરી હવા આપી. ગાંધીનો એ પ્રભાવ એ સમયે પ્રબળ પ્રભાવ હતો, જેમ આપે કહ્યું કે 1 વર્ષ છોડી દીધું તો એક હાકલ ઉપર લોકોએ પોતાના કામ બધું ભણતર છોડીને બહાર આવ્યા. તે વખતે ગાંધી જયંતિનો બહુ જ મહિમા હતો, એટલે 2 ઓક્ટોબર અને રેટિયા બારસ બે વચ્ચેનો જે ગાળો હોય એ બધા દિવસો ઉજવાતા. તમારો ક્યારે જન્મ? મારો 1955માં. અચ્છા, આઝાદી પછી. બહુ જ. એટલે તમને તો કંઈ ખ્યાલ બિલકુલ ખ્યાલ નહીં હોય કે ગલીએ ગલીએ લોકો કુટીર ઊભી કરતા અને ખાદીની ચાદરોથી શણગારતા, અને જેટલા વર્ષ થયા હોય બાપુને એટલા વર્ષોનું અખંડ કાતણ કરતા. અમે લોકો પણ બહુ જ કરતા, મારા બાપુજી પણ ખાદી પહેરતા તો એવું નહોતું, પણ ભાવ પૂરેપૂરો એમના તરફ. એટલે ઘરમાં પણ રેટ્યો અને એક નિયમ હતો કે
ત્રણ કાંટી કાંતે ત્રણ આંટી બનાવે એને જ રવિવારે નાસ્તો મળે સવારે. એટલે ઘણી વાર તમે તો આળસમાં છોકરાઓ નાના તો રહી જઈએ, પછી સવારમાં રવિવાર ઉઠીને વહેલા એકદમ કાં તો બેસી જઈને બનાવીએ આંટી, પછી જ અમને નાસ્તો મળતો. અને ખૂબ કાંતતા ઘણું ઘણા વર્ષો સુધી હાથે કાંતેલી પૂરેપૂરી તો નહીં પણ આંશિક ખાદી પહેરી છે. તો એ કુટીરોમાં રાત્રે પછી બધા જોવા નીકળતા જુદી જુદી, એમ કે લીમડા પુલની કુટીર કેવી બની છે કે આ પુલની કુટીર કેવી બની છે. અને દિવસ રાત ચાલુ રહેતું અખંડ કાંતણ. 42માં કેટલા વર્ષ થયા હોય ગાંધીજીને, 31 ને 42, 73 વર્ષ, તો 73 કલાક સુધી સતત કાંતણ. અમે લોકો પણ કોશિશ કરતા, એટલું બધું નહોતું થતું પણ થતું કરતું. પણ મને સૌથી વધારે ઇમ્પેક્ટ મારા મન પર હોય શિક્ષકોમાં, તો કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા મિસ્ટર સીએમ શુક્લ કરીને, બહુ સરસ રિસાઇટ કરતા અને એટલું બધું આમ ડ્રામેટિકલી કાવ્યોને સમજાવતા, સ્ટેજ પર આમ આટા મારતા હોય ને બોલતા હોય ને, ત્યારથી કાવ્યનો પ્રેમ હતો પણ અંગ્રેજી કાવ્યનો પણ આટલો બધો આકર્ષણ કહીએ આમ. બહુ જ અંગ્રેજી કાવ્ય મને બહુ જ ગમે તે વખતના, જેના વખતના કે કોલેજ ક્યાં કરી બેન? વડોદરામાં. વડોદરામાં બરોડા કોલેજ કહેવાતી ત્યારે. અને પહેલેથી જ આર્ટ્સમાં? આર્ટ્સમાં. અચ્છા, પહેલેથી આર્ટ્સમાં જ ના, સાયન્સમાં જવું તો ડૉક્ટર થવું તું, પિતા ડૉક્ટર એટલે મને એમ કે હું પણ ડૉક્ટર થાવ, પણ એમણે ના પાડી કે ના, એટલે એમને ખબર હશે કે મારો એ પ્રકારનો જીવ નથી એમ, કારણ કે પહેલી વાર દેડકાને કાપના વધતા હું ત્યારે છોડીને ભાગી આવત એમ, એટલે એમણે ના પાડી. પછી પછી આર્ટમાં આવી ગઈ, સાયન્સમાં લીધું તું એડમિશન, પછી આર્ટમાં આવી ગઈ. હા, અને કોલેજ ના એક જ વર્ષ કોલેજમાં કરેલું ત્યાં, પછી ભાવનગર, ભાવનગર શ્યામળદાસ કોલેજમાં. એમ શ્યામળદાસ કોલેજ એટલે એમાં પણ જે કોલેજમાં ગાંધીજી ભણેલા તે એમ, એવું આ મનમાં જરા એમ સારું લાગે. છાત્રાલયમાં રહેતા, એ છાત્રાલયમાં ત્યાં સુધી ઘરમાં જ રહેલા એટલે બહારને વાતાવરણને બધાને બહુ પરિચય નહીં. છાત્રાલયમાં તો જાત જાતના બહેનો આવે ને તે વખતે હજી સ્વતંત્રતાનો અને ગાંધીજીનો રંગ તો બહુ જ હતો. મોટાભાગના બહેનો ખાદી પહેરતા, ઝવેરચંદ મેઘાણીના દીકરી ઇન્દુ બેન ત્યાં હતા, બીજા પણ ઘણા હતા. મનુભાઈ શાહ એક તે વખતે ફાઇનાન્સ મિનિસ્ટર, એમના બેન, એમના બેન કે પત્ની સંભળી, એ લોકો બધા ત્યાં હતા. સારા સારા લોકો એટલે કે સારા જાગૃત કુટુંબમાંથી આવેલા બહેનો હતા. અને ત્યારે પહેલીવાર આશ્રમ બદનાવલીનો પરિચય થયો. ત્યાં સુધી એ ચોપડી જોઈ જ નહોતી. આશ્રમ બદનાવલી રોજ સાંજે ત્યાં પ્રાર્થના ગવાતી છાત્રાલયમાં રહેતા એમાં. એટલે એમાં એક જે ગાંધીજીએ કહેલું, અબ હમ ખૂબ વતન ઘર પાયા, એવું એક ભજન એમાં લેવાવાનું હતું. એ મને કદાચ પાછળથી ખબર પડી હશે, પણ કે ના આપણે માટે સત્ય નથી એટલે આપણે એ વત નહીં લેવું જોઈએ, એવું કંઈક એમણે કહ્યું. એવું સાધારણ યાદ છે, પણ ત્યારથી મને એમ થયું કે આપણા બધા શબ્દો સાચા જ હોવા જોઈએ. આપણા અનુભવમાં જે ન હોય તે આપણે બોલીએ તો આપણે કહેવું છે કે મારા અનુભવનું નથી, અમે વાંચેલું છે કે સાંભળેલું છે કે કોઈએ કહેલું છે, હું માનું છું એમાં, પણ એ મારું સત્ય નથી. એ પોતાના શબ્દ પ્રત્યેની નિષ્ઠા, પોતાના શબ્દ પ્રત્યેનો પોતાનો આદર, એ એ ત્યારથી તેમાંથી વિકસવા લાગ્યો. અને આજે મને બહુ જ એમ મને એમ કે બોલે તે જ, એમ કે વચન આપ્યું, મેં બોલવું તે જ વચન છે, બોલવું તે વચન છે, એમાં વિશેષપણે પ્રોમિસ વચન એવું કહેવાની જરૂર નથી. નાનામાં નાનું પણ ખોટું હતું, એમ કે ફોન આવ્યો હોય અને મારે વાત ન કરવી હોય તો કે કહી દો ને કે નથી, એમ કોઈ બોલે કે કહી દો ને બેન નથી, એમ કે ના એવું ના કહેવાય આપણાથી, હું એમ નહીં કહું, હું કહું કે બેન છે પણ નથી, અને ઠીક નથી લેવો કે કંઈક પણ કારણ ગમે તે, અથવા તો આપી દો મને, પણ હું ખોટું નહીં કહું. પણ શબ્દ પ્રત્યેનો આદર, શબ્દની પોતાની સત્યતા, પોતાને માટે બીજાને માટે હોય કે નહીં હોય, એ વસ્તુનો બહુ ઝડપથી વિકાસ થતો ગયો ત્યાંથી. એ ત્યાં અમારા એક પ્રોફેસર હતા, બહુ સરસ માણસ, રવિશંકર જોશી,
એ કદાચ તમે નામ સાંભળ્યું હશે, વિદ્વાન ઘણા હતા, એમનું પુસ્તકો પણ છે, આધ્યાત્મિક માણસ હતા અને બહુ જ પ્રેમાળ અને બહુ સરસ માણસ હતા. એ અમને ગુજરાતી શીખવતા. તો એ મને યાદ છે કે નિબંધ કંઈક લખવાનો હતો, મેં લખેલો. હા, એ પહેલાં હું ચોથી પાંચમી છઠ્ઠી સાતમીમાં હતી ત્યારે પણ મેં અંગ્રેજીમાં એક નિબંધ લખેલો. અને તો મારા શિક્ષકે બોલાવીને મને ઓફિસમાં બોલાવી, મને કે આ તે પહેલાં તૈયાર કરેલું. મેં કીધું થોડું થોડું તૈયાર કરેલું, વિષય તો તમે નહોતો ત્યારે આપ્યો એટલે આમ જ, પણ કે તો બહુ સારું લખ્યું છે ઇંગ્લિશમાં. તો એટલે ઇંગ્લિશમાં મારા વધારે માર્ક આવતા. અને પછી આ રવિશંકર જોશીએ મારો નિબંધ ક્લાસમાં વાંચી સંભળાવ્યો અને મને નીચે પેલું શું કે કોમેન્ટ કરી કે ઓથર ઇન એમ્બ્રિયો. હવે ત્યારે તો મારે એમ્બ્રિયોનો અર્થ પણ ડિક્શનરીમાં જોવો પડેલો કે શું એમ્બ્રિયો. પણ તો પણ એવું કે કલ્પના નહોતી કે આપણે લખાણ ના ક્ષેત્રે એમને દેખાયું કેવું, પણ એમને દેખાય એમને દેખાયું. છાત્રાલયમાં બેન કેમ રહેવાનું થયું તું ભાવનગર? ભાવનગર કારણ કે મારા બાપ, હા, પછી મારા બાપુજીને ખેતીનું બહુ જ આકર્ષણ હતું. ગામડામાં રહેવું, ખેતીને કરવું અને સસ્તું ચેરિટેબલ દવાખાનું કરવું. અને મારા ભાઈને એમણે આણંદમાં ખેતીનું ભણવા મોકલેલા. ત્યારે નવી નવી કૃષિ વિદ્યાપીઠ કે કૃષિ કંઈક સંસ્થા શરૂ થયેલી એટલે એ ત્યાં ભણવા ગયેલા. પછી ત્યાં એમણે રાણપુરમાં જમીન લીધી. રાણપુરમાં ફૂલછાપ ત્યારે નીકળતું. મેઘાણીભાઈ હતા, બીજા લોકો પણ હતા, અમૃતલાલ શેઠ જે જન્મભૂમિના સ્થાપક તે પણ હતા. એટલે રાણપુરમાં એમણે જમીન લીધી એટલે પછી ભણવા માટે ભાવનગર જવાનું થયું. એટલે પહેલું વર્ષ વડોદરામાં કર્યું અને પછી ભાવનગર 3 વર્ષ કર્યા. બીએ વિથ ગુજરાતી? ના, ગુજરાતી નહીં. પોલિટિક્સ ને ઇકોનોમિક્સ એમ ત્યારે બધા એવો ટ્રેન્ડ હશે ખબર નહીં, પણ પોલિટિક્સ ઇકોનોમિક્સ કરેલું. અચ્છા, કે પછી એન્ટાયર પોલિટિક્સ, એ તો એ પણ હજી મને યાદ નથી આવતો એન્ટાયર પોલિટિક્સ. કારણ કે પછી મુંબઈમાં જઈને બોમ્બે યુનિવર્સિટીમાંથી એમએ કરેલું, પણ પરીક્ષા નહોતી આપી ત્યારે પણ પોલિટિક્સ જ રાખેલો વિષય. એટલે એમ ગુજરાતી તો એમ નિકા પણ આવડે છે ને, એમ એવું સમજ વગર ને. પછી બીજી વાત બની કે એ ભાવનગરમાં હતા ત્યારે થોડાક મિત્રો એવા હતા કે જે લોકો સમાજવાદ સોશિયલિસ્ટ પાર્ટી સાથે સંબંધ ધરાવતા હોય, એમને પણ વલણ ધરાવતા હોય, ઢળણ ધરાવતા હોય એવા લોકો હતા. પછી પહેલી વાર વાંચ્યું વોટ ઇઝ સોશિયલિઝમ, એ કોનું? મીનુ મસાણીનું સોશિયલિઝમ. એટલે એ સંસ્કાર પણ, એ જે પેલું અમારું સમાન ભાવની વાત હતી, જે મનુષ્ય સર્વ સમાન છે એની સાથે એ વાતનો એકદમ મેળ. માર્ક્સનું અંગ્રેજીમાં તો નહીં વાંચેલું, પણ છૂટું છવાયું પછી એના વિશે વધારે વાંચ્યું, કોમ્યુનિઝમ સોશિયલિઝમ. એટલે એ સંસ્કાર પણ ખરા. અને બીએ કર્યા પછી ભણવાનું અનઇન્ટરપ્ટેડ ચાલુ રહ્યું કે વચ્ચે કોઈ ગેપ આવ્યો બીએ પૂરું કર્યા પછી? બીએ કર્યા પછી 1 વર્ષ વચ્ચે ગેપ રહ્યો. એ મેં ત્યાંની કોલેજમાં કે એમ એ કરવાનું ઈચ્છા કરી હતી, પણ પછી કંઈ નહીં મેળ થયો કે એવું. અને પછી અમે મુંબઈ આવ્યા, અમે એટલે હું ને મારી એક મિત્ર. એ પણ બાપુજીને એટલી ઉદારતા કે 21 વર્ષની છોકરીને મુંબઈ જેવા શહેરમાં મોકલવી એ બેનપણી સાથે. તે વખતે એમ હતું કે ચેમ્બુરમાં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, ના એ નહીં, તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ, એમાં ભણવાની ઈચ્છા કરેલી. પછી અને જે સ્કૂલ સુધી જે પહેલો નંબર આવતો હતો તે પછી કોલેજમાં પછી બીજી બધી બાબતો સોશિયલિઝમ ને બીજું બધું એમાં એ નંબર પાછી પાછળ જતો રહ્યો. અને બીએમાં તો પાસ થયા, માંડ પાસ થયા એવું કહેવાય. એટલે કદાચ એડમિશન નહીં મળ્યું પેલા તાતા ઇન્સ્ટિટ્યૂટમાં. અને
પછી અમે જ કામકાજ શરૂ કરી દીધો. મુંબઈમાં જ રહેવાનું એવું નક્કી કર્યું અને કામ શરૂ કર્યું. કંઈક નાની મોટી જોબ્સ ને એવું બધું. એટલે ગયા હતા ભણવા? ગયા હતા ભણવા. એટલે પણ પછી આમાં એડમિશન નહીં મળ્યું તો છોડી નહીં દીધું પાછા. હા, એમએ નું કર્યું પણ એ તો પહેલાની સાથે સાથે. અને કામ પોતે પોતાના શોખથી જ કરવાનું શરૂ કર્યું કશું ના? પછી એમ કે અમે સ્વતંત્ર આપણે થયા તો પિતાજી પર આધાર નહીં રાખવાનો આર્થિક રીતે, એમ કરીને થોડુંક થોડુંક આપણે જાતે કરી લેવાનું એ રીતે કરી લીધું. મારા બહેનપણી હતા વાસંતીબેન કરીને, તે શિક્ષક હતા એ સ્કૂલમાં, અને મેં આવી નાની નાની જોબ્સ કરી. પછી એક મોટી ઘટના બીજી બની 1949 કે 50માં, જે કૃષ્ણમૂર્તિ ગ્રેટ ફિલોસોફર એમના વ્યાખ્યાનો મુંબઈમાં શરૂ થયેલા. હવે એની પણ એક નાની વાત છે કે હું નાની હતી, મેં કહ્યું નહોતા ગમે તે વાંચતી, જે હાથમાં આવે સમજાય ન સમજાય. તો ત્યારે એમનું ઓર્ડર ઓફ ધ સ્ટાર એમની એક સંસ્થા હતી કૃષ્ણમૂર્તિની. તમને ખ્યાલ હશે કે એમને તો વર્લ્ડ ટીચર તરીકે એનિમેશનથી એમને ટ્રેન કરેલા અને એનાઉન્સમેન્ટ કરેલું આખી દુનિયાના, એમ કે વસિયા ઇઝ કમિંગ એમ. તો એ ત્યારે તો એ બધી ખબર નહોતી, પણ મારા બાપુજીની લાઇબ્રેરીમાં એમનું પુસ્તક પણ હતું, કૃષ્ણમૂર્તિનું પુસ્તક પણ હતું અને સ્ટાર મેગેઝિનના બુલેટિન પણ આવતા. એમાં એક, તમને ખબર છે, મેગેઝિનમાં અમુક વસ્તુઓ સ્મોલ ટાઈપમાં છપાય ને અમુક અમુક રીતે છપાય ને આપણે એડજસ્ટ એરેન્જમેન્ટ કરતા હોઈએ આપણને. તમે એડિટર હશો, રહ્યા હશો ને કંઈક ને કંઈક મેગેઝિન, એટલે ખ્યાલ. તો એમાં એક લેખ પૂરો થાય મોટા ટાઈપમાં, પછી ઇટાલિક્સમાં કાવ્ય છપાતા, એમાં કૃષ્ણમૂર્તિના કાવ્ય ઘણીવાર આવતા. એટલે હું કહું કે આ કોણ માણસ છે કે જેના દરેક અંકમાં આના કાવ્યો આવી રીતે આવે છે? મેં કહ્યું મોટા થઈને કોઈક વાર વાંચીશ. એ મને એટલું બધું યાદ આવે છે, મને કેટલું નવાઈ ભરેલું કહેવાય કે ત્યારે મેં જે ઈચ્છા કરેલી કે મોટા થઈને કે કૃષ્ણમૂર્તિના કાવ્યો વાંચીશ. એમને પ્રત્યક્ષ જોયા મળ્યા, એમની સાથે વાતો પણ કરી અને એમના વિચારો સાથે તો બહુ જ, એમાં ખાસ કરીને નો ઓથોરિટી, નો ગુરુ એન્ડ નો ડિસાઇપલ એન્ડ ટ્રુથ ઇઝ અ પાથલેસ લેન્ડ, એ બધું મારા વિચારોને બહુ જ અનુરૂપ હતું. એટલે મને એની અસર પણ ઘણી ઘણી જ મોટી. એટલે મુંબઈમાં એ વ્યાખ્યાનો પ્રત્યક્ષ સાંભળવાનું, એમને મળવાનું પણ, એમની પાસેથી થોડું માર્ગદર્શન મેળવવાનું. ત્યારે પણ રાયટ્સ ફેરબદલી જે થઈ લોકોની 47ના અનુસંધાનમાં, એમાં બંગાળમાં બહુ જ મોટા હત્યાકાંડો થયેલા બહુ બધા લોકોના. એ એટલે મારું મન બહુ જ વલોવાતું હતું ત્યારે. એને લગતા પ્રશ્ન મેં કૃષ્ણમૂર્તિને પૂછેલા એવું યાદ છે મને. પણ શું જવાબ, સંતોષ થયા જવાબ નહીં મળ્યા હોય, નહીં તો યાદ રહ્યા હોત. પણ પછી મુખ્ય કામ મુંબઈમાં શેનું શરૂ કર્યું? ક્યાંય જોડાવાનું બન્યું કે ભાગીદાર બન્યા સમયે પ્રવૃત્તિમાં? આમ તો કારણ કે મુંબઈની જ યાત્રા પછી તો એ કેવી રીતે બન્યું, મારા બનેવી સોપાન, મોહનલાલ મહેતા સોપાન અને એમના પત્ની લાભુબેન, લાભુબેન એટલે અમરલાલ શેઠના દીકરી, એમને ઘેર હું જતી આવતી, મારા માસીના દીકરી થાય લાભુબેન. અને સોપાનનું એક બહુ મોટું ગુણ કહીએ કે કોઈનામાં પણ કંઈક સારું તત્વ જુએ એટલે તરત એને એમ થાય કે આને પ્રોત્સાહન આપવું જોઈએ. તો એમને ઘેર હું જતી, એમાં એમને ખ્યાલ આવ્યો કે મારું ગુજરાતી સારું છે, થોડુંક નાનું કામ કંઈક આપતા ને કરતી. હું ટ્યુશન કરતી ત્યારે, એટલે ટ્યુશન કરીને, અને હા સોપાનને અંગ્રેજી નહોતો આવડતો એટલે મને કે ટ્યુશન કરીને તું આવને મને અંગ્રેજી શીખવ, એટલે હું એમને અંગ્રેજી શીખવતી. એમ તો ઘણા વિચક્ષણ હતા, બુદ્ધિમાન હતા અને બહુ જલ્દી પિકઅપ કરતા. એટલે એમાં ત્યાં મોટા લોકો આવતા, એટલે પંડિત સુખલાલજી ત્યાં આવતા,
સુખલાલજીને એક બહુ જ સરસ વાત છે કે બાજુ બાજુમાં બેઠા હતા, અહીંયા પંડિત જે બેઠા હતા બાજુ મેરી હતી, એમને દેખાતું તો નહોતું કે બેન તબિયત કેમ છે એમ. એવો કે પહેલો પ્રશ્ન એવો પૂછે કે ઠીક છે ચાલે છે, એવો કે બહુ અછડતો જવાબ આપેલો. મને કે બેન એમ નહીં એમ નહીં, ખરેખર જે હોય એ વિગતથી ને સ્પષ્ટ રીતે કહેવું જોઈએ. એકદમ મને આમ પેલો મારે જે શબ્દ પ્રત્યેનો ભાવ, શબ્દની ચોક્કસતા અને એની અર્થપૂર્ણતા, એ બંને જે રીતે વ્યક્ત થવા જોઈએ તેની આમ પહેલું આમ અજાગૃતપણે જે હતું તે પંડિતજીના એટલા એક વાક્યથી ઘણું જ જાગૃત થયું, ઘણું જ ઘણું. એટલે હું કોઈ દિવસ નહીં બોલું. ત્યાં પંચોળી આવતા, મનભાઈ પંચોળી આવતા, બીજા બધા ઘણા લોકો આવતા. અચ્છા, એ વખતમાં એક વર્લ્ડ સ્ટોરી કોમ્પિટિશન લગભગ 51માં એના ઉપક્રમે ભારતની જુદી જુદી ભાષાઓમાં, એના ઉપક્રમે ગુજરાતી ભાષામાં એ રીતે વર્લ્ડ સ્ટોરી કોમ્પિટિશન થયેલી. તો સોપાને મને એમ કહ્યું હતું કે તને ગુજરાતી લખવાનું, એટલે ગુજરાતી ભાષા તારી સારી છે તો વાર્તા લખવાની કોશિશ કર. એટલે મેં એક વાર્તા લખેલી, તેમને ગમી હતી. પછી લાભુબેને પણ વાર્તા લખેલી એ કોમ્પિટિશનના અનુસંધાને. પછી છેલ્લા દિવસના છેલ્લા કલાકો હતા સબમિટ કરવાના, તો એ એમની વાર્તા લઈને ઉતર્યા. બીજા માળ પર રહેતા હતા તો એક માળ ઉતરી ગયા, પછી પાછા આવ્યા. મને કે લાવને તારી વાર્તા પણ લઈ જાઓ, એટલે મેં આપી મારી વાર્તા. અને એ વાર્તાને બીજું ઇનામ મળેલું. પહેલું વાર્તા, પહેલું ઇનામ ઈશ્વર પેટલીકરને લોહીના લોહીની સગાઈ, જે બહુ જ જાણીતી વાર્તા છે ગુજરાત સાહિત્યમાં. અને બીજી મારી વાર્તા પ્રેમના આંસુ. અને ત્યારથી એમ આમ કેમ કહેવાય ને, સાહિત્ય સૃષ્ટિમાં પ્રવેશ થયો. અને આમ અચાનક દાદરો ઉતરીને પાછા આવીને અનાયાસ. પણ ઇટ હેડ ટુ બી. એટલે આના પરથી ઘણી બધી વાર વિચાર કરતા એમ લાગે કે થિંગ્સ આર ડિઝાઇન થયેલી હોય છે વસ્તુઓ, એટલે આવું બને છે. આપણે જેને અનાયાસ કહીએ છીએ, આપણી દ્રષ્ટિએ અનાયાસ છે, પણ એ અનાયાસ નથી હોતું, એ ગોઠવાયેલું હોય છે. એવું વારંવાર એની પ્રતીતિ મળતી હોય છે. એક વચ્ચે આડવાત કરું કે એક લેખ મેં લખેલો કે ધારવાની રમત. એક આજે આપણે સૂતા પહેલા એમ ધારીએ કે આવતીકાલે હું આટલા આટલા કામ કરીશ, આટલા આટલા માણસોને મળવાનું છે ને, આવું આવું થશે ને, બપોરે આમ કરીશ તેમ કહીશ. પછી બીજા દિવસે રાત પડે ત્યારે આપણે સરખાવી જોઈએ કે જે ધારેલું અને જે બન્યું તે વચ્ચે કેટલું અંતર રહ્યું. તો ઘણું બધું અંતર હોય છે. તો એના પરથી એમ વિચાર આપણને આવે કે તો એ ક્યાંથી આવે છે અંતર? ધારેલું તો આપણે આ પ્રમાણેનું, અને ધારેલું ત્યારે બધા ફેક્ટર્સને લક્ષમાં રહીને આપણે ધારણા કરી હતી, અને છતાં જુદું બન્યું. એટલે ધેર આર અધર ફેક્ટર્સ, ડિસાઇડિંગ ફેક્ટર્સ. એ એક જીવનને સમજવા માટેની એક ચાવી છે, પોતાની જીવનની ઘટનાઓને સમજવા માટેની એક ચાવી છે. અને બીજું કે આપણે નમ્ર થઈએ છીએ, પછી આપણને એમ ખબર પડે છે કે આપણે ધારીએ તે કંઈ બધું થતું નથી, બધું બીજાના હાથમાં પણ હોય છે. અને બીજું અપેક્ષા ઓછી થઈ જાય છે, કારણ કે ધારેલું કશું થવાનું નથી. અપેક્ષા, મહત્વાકાંક્ષા, આકાંક્ષા બધું ઓછું થઈ જાય છે. એટલે આમ તો રમત જ છે, પણ છતાં બહુ મોટો પાઠ એમાં રહેલો છે. જીવનની ન સમજાતી ઘણી વાતો આ વાતમાંથી સમજાઈ જાય એવું બને, કે નથી સમજાતું તો એ આપણું આપણી મર્યાદા છે. ગીતામાં કહ્યું છે ને પાંચમું તત્વ દૈવ છે, બીજું બધું તમે અંતકરણ ને મન ને બુદ્ધિ ને બધા, પછી તમે કર્મ કરો છો તેનો આધાર એક પાંચમું તત્વ છે, તે દૈવ છે. એને આપણે જાણતા નથી, બાકી આપણે આપણા મન ને બુદ્ધિ ને તર્ક ને કલ્પનાઓને જાણીએ છીએ, તે અમુક અંશે, પણ એક દૈવ છે તે. એટલે મને હંમેશા અનનોન ફેક્ટરમાં બહુ રસ રહ્યો છે. અનનોન ફેક્ટર ઇઝ ઓલવેઝ એન અનનોન ફેક્ટર.